नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोए सव्वसाहुणं। शांति ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम गुरु ओम गुरु ओम गुरु ओम ओम गुरु ओम गुरु ओम गुरु ओम शांति 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 ओम मोक्ष मार्गस्य नेतारम् भेत्तारं कर्म ममृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद् गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। जिंदगी ने खरेखर सफल करवा ले साची शांति नी प्राप्ति करवा शुं करूं। ये विषय नी विचारणा परम कृपाणु श्रीमद राजचंद्र जी विरचित श्री आत्मसिद्धि शास्त्र ना आधारे आपने करी रहा छे। तेमा छेले 39मी गाथा पूरी थई हती जेनो सार एवो हतो कि भाई पात्र वस्तु हो तो एमा योग्य फल आवे। छाशनी तपेली साफ कर्या पछी पण बराबर साफ न थई होय ने दूध लईए अने बे चार कलाक जो निकली जाय तो एमा मेळवणनी असर आवी जाय एटले के खटाश आवी जाय अने दूध दूध तरीके वपराय नहीं, कारण के पात्र चोखुं नथी। कोई डुंगळी के लसण खातु होय रातना एनु शाक कर्यु होय ने सवारे पछी एज तपेली मां दूध ले अने पछी एमां दूध के चा बनावे तो लोको ने अंदर एम के साहेब ओ मवास डुंगळी नी केम आवे। हवे कई दूध के चा मां डुंगळी नाखी नथी पण पेली आगला दिवस नी डुंगळी नु शाक करी तो एनी ए तपेली मां चा बनावी एटले एमां एनी वास आवे। आपणामां पात्रता न होय योग्यता न होय अने महान संत पुरुषोनो बोध सांभळीए सद्गुरुओनो बोध सांभळीए पण एनी असर आपणा जीवन उपर थाय नहीं
અહીંથી સાંભળ્યું, જરા પવનની લહેર ઠીક લાગ્યું અને અહીંથી નીકળી ગયું. હતો એવો ને નો રિટેન્શન ઓફ ધ ઇસેન્સ ઓફ ધ ટીચિંગ્સ ઓફ ધ ગ્રેટ માસ્ટર્સ. મહત્પુરુષોના વચનામૃતો આપણા હૃદયમાં પેસતા નથી, કારણ કે આપણી સત્પાત્રતા, આપણી યોગ્યતા, આપણામાં જે સદગુણો છે તે નહિવત છે અને દુર્ગુણો વધારે છે. એટલે આપણા જે સદગુણોનો બોધ પેલા દુર્ગુણો ખાઈ જાય છે અને આપણા સિલક કઈ રહેતું, ક્રેડિટ પાસું, જમા પાસું કઈ રહેતું નથી. આવી સ્થિતિ થાય છે. એમ ગઈ વખતે કીધું હતું, એ ગાથા હતી, દશા નહીં એવી જ્યાં સુધી જીવ લહે નહીં જો મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ. ચોથું ચરણ વિચારતા હતા, મટે ન અંતર રોગ. મહાપુરુષોની વાત થોડીક એકદમ પહેલા પાંચ દસ વાર સાંભળે તો એને લાગે નહીં કે સાહેબ તમને રોગ હશે, મને તો રોગ નથી. જો નખમાય તાંબા જેવી ખોડા જેવી તબિયત છે મારી, મને ટીબી નથી, બ્લડ પ્રેશર નથી, હાઇપરટેન્શન નથી, ડાયાબિટીસ નથી, કોઈ રોગ નથી, જો ઘોડા જેવી તબિયત છે મારી. અરે ભાઈ તું કોણ છો પ્રભુ? તું શરીર થોડો છો? તું શરીર નથી, તું તો શરીરનો અધિષ્ઠાતા છો. શરીર જેનાથી શોભે છે, ચાલે છે, બોલે છે, ખાય છે, પીએ છે, જાણે છે, દેખે છે, એ તું છે. તું કઈ શરીર નથી. ગમે તેટલી માન્યતા કરે કે હું આ શરીર છું, પણ આ શરીર રહે નહીં. આપણા આદિકવિ કહેતા, દેહ તારી નથી જો તું જુગતે કરે, રાખતા નવ રહે નિશ્ચય જાયે, દેહ સંબંધ ત્યજે અવનવા બહુ થશે, પુત્ર કલત્ર પરિવાર વહાયે. વિટામિન લો, હોર્મોન્સ લો, ટામેટાનો સૂપ, કેસરિયા દૂધ, બધું લો, એની મર્યાદા. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન, ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન. જેમ જેને જાણીએ મને માનીએ નવ કાળ મૂકે, જેને જાણીએ મને માનીએ નવ કાળ મૂકે કોઈને. એટલે આમ તો તીર્થંકરને પણ કે સાહેબ તીર્થંકર મરી ગયા કે ના, તીર્થંકર મરી ન જાય. તીર્થંકર ભગવાનનો દેહ વિલય થઈ જાય એટલે તીર્થંકર ભગવાન પોતે, એટલે એમનો આત્મા એ સિદ્ધલોકમાં ચાલ્યો જાય છે. કારણ કે એમને ફરીથી જન્મ લે એવા કોઈ કર્મો બાકી રહેતા. પણ ભગવાનનું પણ શરીર કાયમ ન રહે. અત્યારે પણ મહાવીર ભગવાનનું શરીર નથી. હમણાં પાર્શ્વનાથની સ્તુતિ કરીને, મેં પાર્શ્વનાથનું શરીર છે નથી, પણ પાર્શ્વનાથ છે, અહીંયા નથી, એમના સ્વસ્થાને છે, એમના સ્વસ્થાને છે. આપણને બેસે ન બેસે એ વાત જુદી છે. તો અંતર રોગ થયો છે, આત્મભ્રાંતિ સમ રોગ નહીં. સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું. મટેન અંતર રોગ એમ કે છે. જગતના સર્વ અજ્ઞાની જીવોને આત્મભ્રાંતિ નામનો રોગ થયો છે અથવા અજ્ઞાન નામનો રોગ થયેલો છે. એમને ખબર નથી તો પણ થયેલો છે. કોઈ રોગનું નિદાન ન થાય
તો પણ એ રોગ હોય એ રોગ તો છે, એનું નિદાન નથી થયું હજુ, બારમાં એની કઈ અસર દેખાતી નથી, પણ એ રોગ તો છે. એ છેલ્લી વાત થઈ હતી. હવે આગળ આપણને ગાથા 40મી કહે છે, એ એક એક લીટી ઝીલીશું. આવે જાયે વેદશા સદગુરુ બોધ સુહાય, આવે જાયે વેદશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. જૂનનો મહિનો આવે છે ગુજરાતમાં, જૂનનો એન્ડ આવે 20મી 22મી 25મી, એટલે ગુજરાતની અંદર ગુજરાતના ખેડૂતો એ પહેલા 10 દિવસે પોતાની ધરતી ખેડાણ કરી રાખે. હવે ટ્રેક્ટર આવ્યા, પહેલા ભાઈ બળદથી ખેતી કરતા ને, અને પછી પહેલો વરસાદ આવે ને જરા ધરતી ભીંજાય એટલે વાવણી કરે છે, વાવણી કરે છે. ધરતી ખેડેલી હોય, ચોખ્ખી હોય, અમુક વખતે એમાં ખાતર વગેરે નાખેલું હોય, અને ભેજ ભીનાશ પાણીનું તત્વ જેટલું જોઈએ કે જેથી બી બળી ન જાય, એવે વખતે ખેડૂત બીજ વાવે. અહીંયા પણ શ્રી સદગુરુ દેવ નું બોધ બીજ તેવા શિષ્ય ના જીવનમાં તેઓ વાવે છે કે જેમાં વિનાશ હોય, આર્દ્રતા હોય, સત્પાત્રતા હોય, ઇમ્બાઇબેબિલિટી હોય, એક્સેપ્ટેબિલિટી હોય. ગાથા એને માટે ખાસ મૂકી છે અંતિમ સંદેશમાં. મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર, કરુણા કોમળતા દિગુણ પ્રથમ ભૂમિકા ધાર. જેના અંતરમાં કરુણા, કોમળતા, એડજસ્ટેબિલિટી, એડેપ્ટેબિલિટી આવા બધા ગુણો ન હોય જો આપણા જીવનમાં, અને બોધ સાંભળી અને મોટા શાસ્ત્રો વાંચીએ પણ કોરાને કોરા, અંદરમાં પેસતું નથી, કોયડું મગ. આ તો દાખલો છે, બધા કોયડું મગ તો કોક જ હોય, કોયડું નહીં પણ કઠણ મગ. કેવા કઠણ કે સાહેબ 3 વાર પ્રેશર કુકરમાં મેં તો આ મૂક્યા, અડધો અડધો પોણો પોણો કલાક પ્રેશર કુકરમાં મૂક્યા તો હજુ બરાબર એકદમ ચડ્યા નથી. કેમ? એમ હલકી ક્વોલિટી ના, કઠણ છે. કોયડું તો જવા દો, કોયડું આપણે કોઈને કહેવા નહીં, કોઈ કોયડું મગ નથી. બધાનો મોક્ષ થવાનો છે એમ માનવું. અહીંયા જે આવે એટલે કે ભગવાનની વાણી અંતરના પ્રેમથી સાંભળે એને થોડો કાળમાં લોટરી લાગવાની, સૌથી મોટી લોટરી, એનાથી મોટી લોટરી છે નહીં, પણ એ લોટરી ના કહેવાય. લોટરી શબ્દ એવો છે કે એ વપરાય નહીં અહીંયા, પણ એનો એનું કામ થઈ જવાનું. એટલે આપણને શ્રી ગુરુ કહે છે કે હે ભાઈ મેક યોર હાર્ટ પ્યોર, મેક યોર હાર્ટ પ્લાયેબલ. દુનિયામાં સોનાની કિંમત બહુ ગણવામાં આવે છે,
કે તો લોકોની કલ્પના શા માટે, તો સોનું અને માટી બે એક જ કહેવાય. સોનું ને માટી વ્યવહાર થી એક છે, નિશ્ચય થી એક નથી. પેલી સાબરમતી કે એવી નદીની રેતી લઈ આવે તો એની અંદર થી એરિંગ બને નહીં. બને બા, રેતી માંથી એરિંગ બને કે સાહેબ? એટલી તમને ખબર નથી. લોખંડ માંથી એવા એરિંગ ન બને. ઝીણી કોતરણી વાળા એરિંગ કે બંગડી માં એવી ઝીણી કોતરણી કરવી હોય તો એને માટે તો સોનું જોઈએ. કેમ? વાળ્યું વળે જેમ હેમ, એમ સદગુરુ કહે છે. વાળ્યું વળે જેમ હેમ, જેવી રીતે સોનું છે ને એની પ્લાયબિલિટી, ઇટ્સ કન્વર્ટેબિલિટી ઇન્ટુ વેરિયસ સટલ ફોર્મ્સ ઓફ ડિઝાઇન્સ ઇઝ વેરી હાઈ. એવી રીતે જેનો આત્મા પ્લાયેબલ હોય, જેનો આત્મા વાળ્યો વળે એવો હોય, સત્વને ગ્રહણ કરે, તત્વને ગ્રહણ કરે, નિષ્પક્ષ હોય, વિનયાદિ ગુણથી સંપન્ન હોય અને સત્યનિષ્ઠ હોય, એને સદગુરુનો બોધ જલ્દી જલ્દી લાગે છે. જલ્દી જલ્દી લાગે છે. આ શાસ્ત્રમાં જ આગળ આવશે. જ્યારે એને લાગશે ને ત્યારે સદગુરુ ના ઉપદેશ થે આવ્યો અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લયું દૂર થયું અજ્ઞાન. નિજ પદ નિજ માહી લયું દૂર થયું અજ્ઞાન. એવું આગળ જેમ જેમ પરિપક્વતા આવશે એમ એમ સદગુરુ નો બોધ અંતરમાં ગ્રહણ થઈને પરિણામ પામશે. વિચારવા જેવું છે. દુનિયાનું સૌથી મોટું પદ, કોઈ દેશના પ્રાઇમ મિનિસ્ટર થવું હોય, કોઈ દેશના પ્રેસિડેન્ટ થવું હોય, કોઈ આખા દેશના ઉદ્યોગોના ચેરમેન થવું હોય તો એ શ્રેષ્ઠ પદ નથી. અને જે આમાંથી માનતા હોય, મોટા ભાગના માને છે, સ્વર્ગના ઇન્દ્ર થવું હોય તો પણ એટલું અઘરું નથી, ચક્રવર્તી થવું હોય તો પણ એટલું અઘરું નથી, પણ પરમાત્મા અરિહંત સર્વજ્ઞ થવું હોય તો એ સૌથી અઘરું છે અને સૌથી સહેલું છે. કે સાહેબ તમારું કઈ ઠેકાણ નથી લાગતું. સૌથી અઘરું સૌથી સહેલું કેમ? સૌથી અઘરું એટલા માટે કે અનાદિનો અભ્યાસ નથી અને એ પ્રાપ્ત કરવા માટે ઘણો પરાક્રમ. ત્રણેય શબ્દ જોઈએ, પ્રબુદ્ધ, પ્રમાણિક અને પરાક્રમ યુક્ત પુરુષાર્થ હોવો જોઈએ. એનલાઇટન્ડ, ઓનેસ્ટ એન્ડ વિથ ગ્રેટ વેલોર એન્ડ સ્ટ્રેન્થ, આવું હોય તેને તે પદ પ્રાપ્ત થાય. અંતિમ બેઠા છે પ્રેરણા આપવા. અત્યારે તો એમના પગ સુધી જવાની મુશ્કેલી છે, પણ એટલે સુધી પહોંચી જાય તો પણ ટિકિટ ઓકે થઈ ગઈ. ફ્લાઇટ ની ટિકિટ ઓકે થઈ ગઈ. હવે ગમે તે થાય, કાં તો ફ્લાઇટ બંધ રહે ને કાં તો મને લેવો પડે. ઓકે ટિકિટ કરેલી છે. સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જેને આત્મજ્ઞાન થયું એની ટિકિટ મોક્ષની ઓકે થઈ ગઈ, એમ અહીંયા કહે છે. એને માટે આપણને સત્પાત્રતા લાવવાનું કહે છે. આવે જાય વે દશા સદગુરુ બોધ સુહાય. સવારે સવારે સૂર્ય ઉગે એટલે કમળ ખીલવા માંડે છે. 9 વાગ્યા સુધી આખો ખીલી જાય છે. અને પેલો પથરો એમનો એમ જ રહે છે. પથરો છે એ સૂર્ય આવે કે ચંદ્ર આવે ખીલતો જ નથી. કેમ? એનામાં એવી યોગ્યતા જ નથી.
એનામાં એવી યોગ્યતા નથી કે ખીલે. એમ ભગવાનની વાણી, સંતોની દિવ્ય અનુભવ વાણી, એ જે પથ્થર જેવા જીવો છે એને પરંતુ જે કમળ જેવા છે, જે સૂર્યમુખી ફૂલ છે, એ જ્યારે ચંદ્ર ખીલે, સૂર્ય ખીલે, ત્યારે એ ફૂલો ખીલે. માટે પ્રયત્ન કરીને પણ પોતાના ચિત્તમાં પરમાત્મા પ્રત્યે પ્રેમ પ્રગટ કરવો, ઘણા પ્રયત્ન કરીને. હમણાં શબ્દ ભજન સાંભળ્યું, હળવે 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 પ્રભુજી મારે મંદિર આવ્યા રે, ને દાસી પરમ સુખ પામી રે. ભલે મળ્યા, શું છે લાઈન? પામી 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 હું તો મહાપદવી ને પામી રે, મળ્યો 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 મહેતા નરસૈયાનો. નરસૈયાનો સ્વામી એટલે કોણ? કિર્શન. કિર્શન એટલે કોણ? કૃષ્ણ. કૃષ્ણ એટલે શું એનો આધ્યાત્મિક અર્થ? કર્મ કાટે સો કિર્શન કહીએ, કર્મ કાટે સો કિર્શન કહીએ. આનંદ ગંજી એ આખું પદ બનાવ્યું છે. આતમ રમે રમે સો રામ, સ્વરૂપ કો પરસે સો પારસ, જગત કે જીવો પર રહમ કરે ઉસકા નામ રહીમ, ઓર કર્મ કો કાટે ઉસકા નામ કિર્શન, ઓર બડા પરાક્રમ કરે ઉસકા નામ મહાવીર. આ બધા વ્યક્તિ નથી, એ તો પદ છે. નામ ગમે તે કહો, ભગવાન નું પદ સર્વશ્રેષ્ઠ છે. હો નિર્ણય કરો, આવો નિર્ણય અંતરમાં થવો, એને સમ્યક જ્ઞાન અથવા સમ્યક દર્શન કહે છે. કે સૌથી મોટું કોણ અંદરમાં? હો તારો આત્મા બોલે તે. સૌથી મોટા પરમાત્મા પ્રમાણથી નિશ્ચય, આત્માથી સહુ હીન, નિશ્ચય નહીં થી આત્માથી સહુ હીન. સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદા. અંગ્રેજીમાં કહેવત છે, સ્ટ્રાઇક ધ આયર્ન વાઇલ ઇટ ઇઝ હોટ, સ્ટ્રાઇક ધ આયર્ન વાઇલ ઇટ ઇઝ હોટ. મોટા મોટા લોખંડના ગડર હોય, એને જુદી જુદી જાતનો આકાર આપવો હોય તો એને ગરમ કરવા પડે. પેલી ઓક્સી એસિટિલિન ફ્લેમ આવે છે, 1500-1600 એટલું એનું ટેમ્પરેચર જાય, જેટલું જતું હોય એટલે ફિઝિસિસ્ટ હોય તેને વધારે ખબર હોય. અને પછી જયારે લાલ ચોળ તપીને થાય ત્યારે એને ઘણનો ઘા મારી અને એને જુદા જુદા આકાર આપવામાં આવે છે. આ ભાઈ અમારા જમાનાની વાત કરું છું, તમારે તો અત્યારે બધું નવી ટેકનોલોજી આવી ગઈ હોય ને, એટલે અત્યારે તો બધું ઓટોમેટિક મશીનથી થાય, પણ સિદ્ધાંત જ છે. જેનું હૃદય પવિત્ર છે, જેનું હૃદય કોમળ છે, ત્યાં આગળ સદગુરુનો બોધ તે અંદરમાં સદવિચારોને ઉત્પન્ન કરે છે. છાશ હોય તેમાંથી માખણ નીકળે, પાણી હોય ને તમે ગમે તેવું જાપાનીઝ ટેકનોલોજી લાવો કે અમેરિકન ટેકનોલોજી લાવો કે જર્મન ટેકનોલોજી લાવો, અને પાણીનું તપેલું હોય ને અંદરમાં આમ 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 ગમે તેટલું કરો તો માખણ નીકળે?
પાણીમાંથી માખણ નીકળે ન નીકળે, છાશમાંથી જ માખણ નીકળે. એમ જે સદગુરુ છે તેનો બોધ, તે આત્મજ્ઞાન રૂપી માખણ સુવિચારણા. હજુ તો આત્મજ્ઞાન તો પછી થાય છે, પેલા સુવિચારણા પ્રગટે છે. સુવિચારણા એટલે આંગણું, કમ્પાઉન્ડ. તમારો મોટો બંગલો છે ને, ત્યાં બહાર પેલા ગેટ કીપર્સ રાખ્યા છે, બે ગુરખા બંદૂકધારી. કોઈ કમ્પાઉન્ડ માં એન્ટર થઈ શકે ને, કિસકો મિલ ના હે, વિઝિટિંગ કાર્ડ લાયે હો, ઠેરો ઇધર. પૂછે પીએ ને શેઠ ને તો પૂછાય નહી. અમુક અમુક આપને મળવા આવ્યા છે, વાત સાચી છે, એમણે એપોઇન્ટમેન્ટ લીધી છે. ત્યાર પછી તમારા, તમને મળવા માટે પહેલા તો કમ્પાઉન્ડમાં આવવું પડે, અને ત્યાર પછી રિસેપ્શન રૂમમાં બેસવું પડે, પછી પીએ ને મળવું પડે, અને ત્યાર પછી તમને મોટા શેઠ ને મળી શકાય. શેઠ ને મળાતું આત્મજ્ઞાન તે શેઠ છે. એ સીધું પ્રાપ્ત થાય નહીં, એ પહેલા સુવિચારણા રૂપી પીએ ને મળવું પડે. ને જ્યારે સુવિચારણા રૂપીએ એપોઇન્ટમેન્ટ આપે, ત્યારે આત્મજ્ઞાન રૂપી શેઠ ને મળી શકાય છે. તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદા. હવે જરાક થોડુંક અઘરું આવે છે. સાચી સમાધિ અને સાચું જ્ઞાન એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો નિશ્ચય ઉપાય, નિશ્ચય સાધન, તે તત્વ વિચારણા છે. એ તત્વ વિચારણામાં ત્રણ પ્રોવિઝન હોવા જોઈએ. ગુરુગમ, યથાર્થ તત્વબોધ, અને સત્પાત્રતા સહિતનો સત્પુરુષાર્થ. ગુરુગમ, તત્વબોધ અને સત્પાત્રતા સહિતનો સત્પુરુષાર્થ. સત્પાત્રતા તે સામાન્ય યોગ્યતા સૂચવે છે, અને સત્પુરુષાર્થ એ તત્ક્ષણની યોગ્યતા સૂચવે છે. તમે મોટા માણસ છો તો દરરોજ બહુ સારા કપડાં પહેરી શકો છો, દુનિયાની વાત ચાલે. 5,000-10,000 રૂપિયાનો ડ્રેસ તમે દરરોજ પહેરી શકો છો, પણ દરરોજ પહેરતા નથી, દરરોજ પહેરતા નથી. કોઈ પાર્ટી હોય ત્યારે પહેરો છો, કોઈ દીકરા દીકરીના લગ્ન હોય ત્યારે પહેરો છો, કોઈ એવો સ્પેશિયલ ઓકેશન હોય ત્યારે 10-20 હજાર નું. અત્યારે તો ભાઈ તમારે વધારે થઈ ગયા હોય તો જેમ તમારે બહુ ખબર ન હોય અમને, પણ એ પ્રમાણે તમે બાહો 10-20 હજાર ની સાડી પહેરો દરરોજ. સાહેબ એ દરરોજ ન પહેરાય, તમને ખબર નથી પડતી. પહેરી શકવાની શક્તિ છે, હો, પૈસાની ખોટ નથી, પણ શોભે નહીં, દરરોજ શોભે નહીં. એવી રીતે જીવમાં, આપણામાં શક્તિ તો અંદરમાં છે પણ ફોરવતો નથી, ઊંધી દિશામાં ફોરવે છે. જ્યાં એનું ચાલતું નથી ત્યાં ઘણી મહેનત કરે છે, અને જ્યાં ચાલે છે ત્યાં આગળ ગળિયો બળદ બની જાય છે, એમ કહે છે કૃપાળુદેવ. જ્યાં એ પુરુષાર્થ કરી શકે છે ત્યાં ગળિયો બળદ બની જાય છે. કોઈ કે ભાઈ તમે સદવાંચન કરો, મને સદવાંચન કે તમે વાંચો કર, હું તો
નોવેલ હોય તો વાંચી જવું. ટાઈમ તો ઘણો છે, વાંચે છે તો ઘણું, પણ શું વાંચે છે? નોવેલ વાંચે છે. પણ કોઈ મહાપુરુષનું ચરિત્ર વાંચતો નથી. શક્તિ તો છે, સમય તો છે, પણ એને યોગ્ય દિશામાં આપણે વાપરતા નથી. એટલે એક સામાન્ય યોગ્યતા અને એક તત્ક્ષણ યોગ્યતા, બંને જોઈએ, બંને જોઈએ. ત્યારે આ સુવિચારણા પ્રગટે અને હવે એનું ફળ આપણને કે છે એ લઈએ. ગાથા 41 છે. સુવિચારણા એટલે તત્વ વિચારણા એટલે આત્મ વિચારણા, એટલે સુધી શબ્દથી બોલાય છે. પછી सबसे अगोचर है, यतः वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह, यत्र वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह, ज्यां मतिनी गति नथी त्यां वचननी गति क्यांथी हो, ज्यां मतिनी गति नथी त्यां वचननी गति क्यांथी हो. ए दशा એનું ઇન્ડિકેશન માત્ર કરે છે. એક એક લીટી જીલીએ. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. આગળ દ્રષ્ટાંતથી સમજાવવાના છે. બે ત્રણ વર્ષથી કોઈ ઓરડો હોય, અવાવરો, બારી બારણા બધું બંધ હોય અને એને રાત્રે ઉઘાડવાનું બન્યું તો તમે ટોર્ચ ફેંકો તો એ બે ત્રણ વર્ષનું અંધારું જતા કેટલો ટાઈમ લાગે? એટલી સાહેબ ખબર નથી. ટોર્ચ ફેંકીએ એટલે તરત જ અજવાળું થઈ જાય. કે પણ બે ત્રણ વર્ષનું અંધારું હોય તો એને જતા 5-10 દિવસ તો લાગે ને, કે નો લાગે? નો લાગે. આપણે દીવો કરીએ પછી કેટલી વારે અંધારું જાય? તમે ટ્યુબલાઇટ કરો પછી કેટલી વારે અંધારું જાય? પેલું ડિલેડ કન્ડક્શન કે તમારો વોલ્ટેજ ઓછો હોય એની વાત ન ચાલતી. રેગ્યુલર હોય તો કે આપણે ચાપ દબાવીએ એટલે તરત જ અજવાળું થઈ જાય, અંધારું જતું રે. એમ કે છે અહીંયા, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. નોબલ ડિવાઇન થોટ્સ, નોબલ ડિવાઇન થિંકિંગ, નોબલ ડિવાઇન કોન્ટેમ્પલેશન, નોબલ ડિવાઇન કોન્ટેમ્પલેશન, નોબલ ડિવાઇન કોન્ટેમ્પલેશન, સેલ્ફ રિયલાઇઝેશન. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. આ કથન પદ્ધતિ છે, કારણ કે નિશ્ચય મોક્ષ માર્ગ તે વાણીનો વિષય નથી, અભ્યાસ અને અનુભવનો વિષય છે. તમને કોઈ પૂછે કે ઘીનો સ્વાદ કેવો હોય સાહેબ? ખાટો, ગળ્યો, કડવો, તીખો, તુરો,
ઘી તો તમે સાહેબ ઘી ચાખો તો ખબર પડે કે ઘી કેવું હોય. ઘી નો સ્વાદ ઘી જેવો, ઘી કડવું નથી ને ખાટું નથી ને ગળ્યું નથી ને તીખું નથી. એમ આત્મા કેવો, આત્માનો સ્વાદ કેવો હોય સાહેબ કહો તો? ગુલાબજાંબુ જેવો, પૂરણપોળી જેવો, એર કન્ડિશન જેવો, મારી મર્સિડીઝ જેવો એમ પૂછે છે, મારી સાડી જેવો એમ પૂછે, મારા હીરાના હાર જેવો એવો નથી ભાઈ. આ દુનિયામાં કોઈ એવી વસ્તુ નથી કે જેની ઉપમા આત્માના અનુભવને આપી શકાય. અને અત્યારના જ્ઞાની નહીં, તીર્થંકર ભગવાન પણ તે આત્માનું પૂરું વર્ણન કરી શકતા નથી. બોલો ક્યાં કે છે? કહી શકાય તે પ્રકારે અત્યંત યથાસ્થિત કયો છે તે તીર્થંકર દેવને બીજી સર્વ અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. તીર્થંકર ભગવાન પણ આત્માને પૂર્ણપણે કહી શકતા નથી. તો બીજા તો પાણી ભરે છે, કરોડ, બે કરોડ, પાંચ કરોડ, દસ કરોડ શ્લોક મોઢે હોય એ તો ગણતરીમાં જ નથી. એનું જ્ઞાન દુનિયાની દ્રષ્ટિએ અને પરમાર્થથી અનંત છે એ પણ ભગવાન પણ કહી શકતા નથી. કારણ કે આત્મા તે વાણીનો વિષય નથી. અંગુલ નિર્દેશ કરીને thus far and not further, thus far and not further. Practice for yourself. Practice for yourself. Achieve for yourself. ત્યાં પ્રગટે જ્યાં સુવિચારણા પ્રગટે છે ત્યાં ધીમે 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 કુવિચારો ઓછા થઈ જાય છે, સંકલ્પ વિકલ્પો ઓછા થઈ જાય છે, અને સંકલ્પ વિકલ્પ મંદ થઈ અને એ સંકલ્પ વિકલ્પ કરનારો જે આત્માનો ચિત્ત વૃત્તિ, આત્માનો ઉપયોગ એ આત્મામાં સમાઈ જાય છે. કેવી રીતે? ચોપાટી તો જાઓ છો, દરિયા કિનારે જાઓ છો, મોટા મોટા મોજા જુઓ છો. અહીંયા ગુજરાતમાં ચોરીવાડ જાય છે બધા, ચોરવાડ, ચોરવાડ જુનાગઢ પાસે 50-50 ફૂટના મોજા આવે. બધા લોકો દુનિયાના મોજા જ જુએ છે. અરે પણ એ મોજા તો કઈ નથી, એનો બાપ જેમાંથી હજારો વર્ષોથી એ મોજા આવે છે એવો જે પાછળ ભૂગવતો સાગર છે એ સાચો છે. એમ જે વિચારો આવે છે ને એ વિચારો એ આપણે નથી, વિચારો આપણા ખરા પણ આપણે વિચાર જેટલા નહીં. એવા અનંત વિચારો જેમાંથી ઉદ્ભવે છે તેવો અનંત જ્ઞાન અને અનંત આનંદનો સાગર સહજાનંદી અને શુદ્ધ સ્વરૂપી જ્ઞાનાનંદ સ્વરૂપ ચાલુ દિવસમાં જ્યારે ભરતી ન હોય અને સમુદ્ર જ્યારે શાંત હોય ત્યારે એને જોઈએ ત્યારે ખબર પડે કે સાગર એટલે શું, સાગર એટલે શું, ત્યારે એની ખબર પડે. નહીં તો દુનિયા તો મોજામાં જ મસ્ત છે, દુનિયા તો મોજામાં જ મસ્ત છે, પણ વિવેકી પુરુષ તો સાગર તરફ દ્રષ્ટિ લઈ જાય. આપણે સાગર છીએ, આપણે પેલું વિકલ્પ થયો, માત્ર વિકલ્પ આવ્યો એટલા આપણે નથી.
જે જ્ઞાને ક્ષય મોહ થઈ. અહીંયા જ્ઞાનનો અર્થ નિશ્ચય જ્ઞાન છે. જ્ઞાન એટલે જાણપણું નહીં, જાણ્યું, શ્રદ્ધ્યું અને માણ્યું, એ ત્રણને ભેગા કરીએ તે જાણ્યું, શ્રદ્ધ્યું અને માણ્યું. ભાઈ ગુજરાતી આવડે ને? અનુભવવું, વેદવું, રસાસ્વાદ રૂપ થવું. શાસ્ત્રમાં એને સ્વસંવેદન ગમ્ય અથવા સ્વાનુભૂતિ ગમ્ય એવા શબ્દથી ભગવાન કહે છે. એને આપણે અત્યારે 2000 ની સાલમાં આપણે અંશે પ્રાપ્ત કરી શકીએ છીએ. અત્યારે આ 2000 ની સાલમાં આ જે પણ કોઈ અમદાવાદ, ગુજરાત કે મહારાષ્ટ્ર કે રાજસ્થાન કે મધ્યપ્રદેશ કે પંજાબ કે યુરોપ કે અમેરિકામાં કોઈ કોઈ મહાન ધર્માત્મા થોડો થોડો તેનો સ્વાદ લઈ શકે છે. This is not a theoretical discussion. This is not a conceptual theory. It's a hard fact. એમ કહે છે, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. એકદમ સૂત્રાત્મક લખ્યું છે, એકદમ સૂત્રાત્મક લખ્યું છે. તમે ગુજરાત મેલમાં અહીંયા કાળુપુર સ્ટેશનમાં ગાડી ઉપડે એટલે કે હાશ મુંબઈ પહોંચી ગયા, ઉતરી જાવ. અહીંથી તમારી ગાડી ચાલી, ગુજરાત મેલ ટેક ઓફ થયો, કાળુપુર સ્ટેશન, હજુ સ્ટેશન નું પ્લેટફોર્મ પૂરું થયું, ગાડી ઉપડી એટલે હાશ મુંબઈ પહોંચ્યા. આવે મુંબઈ પહોંચ્યા છો? હવે મુંબઈ પહોંચી જવાના, હવે મુંબઈ પહોંચ્યા, હવે કઈ કરવાનું નથી બાકી રહ્યું કે ભાઈ પ્લેટફોર્મ શોધો અને આપણો સીટ નંબર શોધો, આપણો સામાન મૂકો, એવું બધું હવે કઈ કરવાનું બાકી રહ્યું. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ, અધ્યાત્મ પરિભાષાથી કહ્યું છે. There are several stages of the path of absolute salvation. નિશ્ચય મોક્ષ માર્ગની પણ અનેક ભૂમિકાઓ છે. આવું સર્વજ્ઞ ભગવાને જોયું છે, જાણ્યું છે અને પ્રરૂપ્યું પણ છે. ચોથા ગુણ સ્થાને પણ મોક્ષ છે, પાંચમા ગુણ સ્થાને પણ છે, છઠ્ઠે પણ છે, સાતમે પણ છે, પણ પૂરેપૂરો તો 13મે ને 14મે છે. જૈન શાસ્ત્રમાં બધું સૂક્ષ્મ વર્ણન છે. એ આખું કહી દીધું ટૂંકમાં. ક્ષય મોહ થઈ, હવે ક્ષીણમો ગુણ સ્થાન તો 12મું છે, અને પામે પદ નિર્વાણ એનો જો શાબ્દિક અર્થ લો તો 14મું થાય પૂરું, પછી નિર્વાણ. નિર્વાણ શબ્દનો અર્થ શબ્દથી જોઈએ તો વાણનો અર્થ છે વાન. આપણે ગુજરાતીમાં વાન એટલે આનો વાન ઉજળો છે, આનો વાન ઉજળો છે, તો આનો વાન ઘઉં વર્ણો છે એમ આપણે બોલીએ છીએ. પણ એ વાનનો અર્થ તો આ, પણ એનો અર્થ આ નહીં, તેવું પદ, એનું નામ સિદ્ધ પરમાત્મા. કે ભગવાન નું શરીર કેવું હોય, કે અર્યંત ભગવાન નું શરીર હોય, સિદ્ધ ભગવાન ને શરીર
નો નિવાન હી હુ હેઝ નોટ એની કાઇન્ડ ઓફ બોડી ઓનલી પ્યોર સોલ ઇનફાઇનાઇટ નોલેજ ઇનફાઇનાઇટ બ્લીસ ઇનફાઇનાઇટ સ્ટ્રેન્થ એન્ડ ઇનફાઇનાઇટ વિઝન દેટ ઇઝ ધ સ્ટેટ ઓફ નિર્વાણ એ ગ્રેજ્યુઅલી પ્રાપ્ત થાય છે એકદમ પ્રાપ્ત ન થાય પેલું તો પ્રી કેજીમાં મૂક્યો છે બાબાને એને પીએચડીમાં મૂક્યો કે સાહેબ એને તો હજુ તેડીને લઈ જવો પડે છે 18 વર્ષનો જ છે આમ માંડ માંડ થોડા ડગલા ભરે છે પીએચડી તો એને કઈ ખબર એનો બોલતા એ સમજણ એનો ગુજરાતી એ પૂરું ન સમજે ને તમે ત્યાં તો હિન્દી કે સંસ્કૃત કે અંગ્રેજીમાં લેક્ચર આપ્યો તો ક્યાંથી તો પામે પદ નિર્વાણ એ તો હજુ દૂરની વાત છે આપણે અત્યારે એ નિર્વાણ પદનો રસ્તો આપણને પ્રાપ્ત થઈ શકે છે અને ઠીક ઠીક એની મંજિલ પણ કાપી શકાય છે અર્થાત અત્યારે 12ની 14ની મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે એમ મહાવીર ભગવાન કહે છે સર્વજ્ઞ ભગવાન કહે કારણ કે સાતમું ગુણસ્થાન પ્રાપ્ત કર્યું હોય એટલે પછી એમને થોડીક જ વાર કહેવાય અર્થાત બોરીવલીથી ગાડી ઉપડી ગઈ એટલે તમે પછી સૂતા નથી બિસ્તરો હોય તો હોય સંકેલવા માંડો છો કે આપણે તો દીકરો દાદર લેવા આવવાનો છે દીકરો દાદર લેવા આવવાનો છે જલ્દી જલ્દી પતાવો મુંબઈ કારણ કે તમારે દાદર ઉતરવું છે જવાની તો છે બોમ્બે સેન્ટ્રલ પણ તમારે દાદર ઉતરવાનું છે કારણ કે દીકરો ત્યાં આવવાનો છે લેવા માટે તો એ પ્રમાણે આપણે અત્યારે એમને બોરીવલીથી ગાડી ઉપડી ગઈ એટલે હવે બસ તૈયારી છે એટલા મોટા પુરુષને આપણે પ્રણામ કરીએ એવા સદગુરુ એવા મહાન યોગીશ્વર જેમનું નામ લેવાથી અથવા જેમનું સ્મરણ કરવાથી અબજો અબજો પાપ બળીને ખાક થઈ જાય જો આપણો ભાવ એવો હોય તો એમ છ પદપત્રમાં કહે છે મોટા મોટા મહાપુરુષો પણ એવું કહે છે એ અંત મંગળ રૂપે બોલીએ ભક્તા મસ્તોત્રની બે લીટી દૂરે રાખો સ્તવન કરવા આપના એક ધારા પાપો નાશે જગ જન તણા નામ માત્રે તમારા પાપો નાશે જગ જન તણા નામ માત્રે તમારા સદગુરુ દેવ પરમ કૃપાળુ ત્રિલોકના સબ સંતન કી આનંદ